ગુજસેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફિઝિક્સ સોલ્યુશન આપવામાં આવે છે મારી પાસે ઝીરો ટુ કરીને છે તો તમે તમારો એ પ્રમાણે ચેક કરી લેજો અંદરના ક્વેશ્ચન તો સેમ રહેવાના ક્વેશ્ચન નંબર એક ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા ખાલી જગ્યા છે આ મિત્રો આની અંદર તમને એક સામાન્ય ઇક્વેશન લખવાનું છે ઇ ઇટ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્કવેર હવે સીની કિંમત તમે જાણો છો એમની કિંમત એક ગ્રામ એટલે કે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું છે એક ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત રાઈટ તો આનું સોલ્યુશન તમને કરતા આન્સર આવશે નવ ગુણ્યા દસની તેર ગાત જૂડ બીજું કઈ પ્રક્રિયામાં ન્યૂટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે હવે આ થયોરિટીકલ ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોન બહાર નીકળતી પ્રક્રિયા એટલે કે બીટા માઇનસ ક્ષય થવું રાઈટ એનો આન્સર આવશે એ ત્રીજું કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોર્બિડન્ટ ગેપ ખાલી જગ્યા પાસે એ માટે સૌથી વધારે હોય છે સીધી વસ્તુ છે અવાહકની અંદર એ ગેપ સૌથી વધારે હોય છે ક્વેશ્ચન નંબર ચાર ટ્રુ ટેબલ આપ્યું છે આઉટપુટ ચેક કરીએ આપણે વન 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 એન ઝીરો ત્રણ એક અને ચોથા નંબરે ઝીરો મતલબ આ તો એન્ડ કરતાં ઉલટું થઈ ગયું મતલબ કે ઓપ્શન આવશે ડી નેટ પાંચમા નંબરે શુદ્ધ એસાઈ સ્ફટિકમાં પાંચ ગુણ્યા દસની અઠ્યાવીસ ગાત પરમાણુ પર મીટર ક્યુબ છે તેને એક પીપીએમ ઘનતા સાથે આસનિક વડે ડો કરવામાં આવે છે ઇલેક્ટ્રોન અને હોલી સંખ્યા ગણો જ્યાં એનઆઈ તમને ઓલરેડી આપી દીધા છે ઈટ તો ચેક કરીએ આપણે કે અહીં તમને શું માંગ્યું છે ને શું આપ આપેલું છે એન અને એન એની મતલબ કે કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોન અને એનએચ મતલબ કે કોન્સન્ટ્રેશન ઓફ ઓલ હવે સૂત્રો તમને આવડે જ છે કે એનઆઈ સ્ક્વેર ઇટ ઇઝ ઇક્વલ ટુ એન ઇ ઇન્ટુ એનએચ હવે એનઆઈની કિંમત મૂકી દેવાની બાકી તો તમે ડેટા જાણી શકો છો હવે મિત્રો ધ્યાન એ અહીંયા રાખવાનું છે કે આન્સર તો તમારું સી આવી જશે કે ફોર 10 ફાઇવ ટુ નાઇન પર મીટર ક્યુબ પણ અહીં જે વાત કરી છે એ હોલની સંખ્યાની વાત કરી છે ની અંદર માઇનર ફેરફાર હોઈ શકે છે હોલની સંખ્યાની વાત કરી છે એ અને ડી તો શક્ય જ નથી પણ જો હોલની સંખ્યા ખાલી પૂછેલી હોય તો સી આન્સર એકદમ પરફેક્ટ આવી શકે છે તો આપણે એમ કહી શકીએ કે મિસ્ટેક અહીંયા કઈ જગ્યાએ કરવામાં આવી છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર કદાચ અહીંયા મિસ્ટેક કરવામાં આવી છે ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર છ ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડિપ્રેશન સ્તરની જાડાઈ ખાલી જગ્યા થાય થિયરી બેઝ વસ્તુ છે તમને ચેપ્ટર આવડતું હોય તેની અંદર ખ્યાલ આવશે ઓપ્શન એ ઘટશે સાતમું સમઘનના કોઈ ખૂણા પર ક્યુ વિદ્યુત ભાર આપેલો છે તો તેને પણ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થાય હવે તમે સૌથી પહેલાં એક સમઘન દોરી હવે એનો ખૂણો પકડી હવે ખૂણ એ પોઈન્ટને કવર કરવા માટે ટોટલ કેટલા આઠ બીજા ખૂણા આપણે ચોસલાઓ મૂકવા પડે અને દરેકની સપાટી કેટલી હોય છે છ સપાટી હોય છે એનો મતલબ કે ટોટલ આઠ ગુણ્યા છ એટલે કે અડતાલીસ એટલે ક્યુ ઓપોન ફોર્ટી એટ એપસેલો નોટ આવે જે ઓપ્શનમાં નથી માટે ડી આવશે આમાંથી એક પણ નહીં આઠમા નંબરે ચેક કરો કે બે વિદ્યુત બાર આપ્યા છે પ્લસ ટેન રેસ ટુ માઇનસ એટ કોલમ એન્ડ ટેન રેસ ટુ માઇનસ માઇનસ ટેન રેસ ટુ માઇનસ એઇટ કોલમ આ રીતે ક્યુ પ્લસ એન્ડ ક્યુ માઇનસ બંને મૂકેલા છે અને તેઓ બંને વિદ્યુત બારોને એકબીજાથી કેટલા મીટર અંતરે ઝીરો પોઈન્ટ એક મીટર અંતરે મૂકી દીધા છે તો તેમના જોડતા રેખાના કેન્દ્ર બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું તો મતલબ આ રીતે પ્લસ ક્યુ માઇનસ ક્યુ મૂકેલા છે સેન્ટરથી આ રીતે તમે જોઈ શકો છો તો પ્લસ ક્યુ ના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જાય જયારે માઇનસના કારણે વિદ્યુત ક્ષેત્ર તેની તરફ જ જાય તો તમે ઝીરો વિચારી શકો છો જે અહીંયા જવાબ નહીં આવે કારણ કે વિદ્યુત ક્ષેત્ર બંનેના કારણે દિશા કેવી છે એક સરખી જ છે ને રાઈટ જવાબ તો બી આવશે બટ કઈ રીતે ટોઈસ કે ક્યુ આર આપશે ટોઈસ કેમ કારણ કે બંનેના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે એક જ છે એટલે જવાબ બી ત્યારબાદ આગળ જાય જાય સમાન રીતે વિદ્યુત ભારિત એવા અનંત સમતલ પર વિદ્યુત ભારની પૃષ્ઠગનતા સિગ્મા અને તેની નજીક એક સાદું લોલક અધો દિશામાં લટકાવેલ છે લોલકના ધાતુના ગોડા પર ક્યુ નોટ વિદ્યુત ભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી ઠીટા ખૂણો બનાવે તો ખાલી જગ્યા હવે અહીં તો તમને અલગ અલગ ઘટકો બધા પાડવા પડશે જેની કેલ્ક્યુલેશન કમ્પેરેટિવલી લેન્ધી છે તો આનો જવાબ આવશે બી સિગમા પ્રોપોશનલ ડો ટેન થિટા અપોન નોટ રાઈટ તો અલગ અલગ ઘટકો પાડીને થઈ શકે છે દસમું પી પીનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા હા આપણ થિયો બેઝ ક્વેશ્ચન છે રાઈટ એ થિયોરી બેઝ ક્વેશ્ચન તમને સીધે સીધો યાદ રાખી લો તો ઠીક છે નહીંતર એનું પણ સૂત્ર વગેરે આવી શકે છે ડી એલ રેસ્ટ ટુ માઇનસ ટુ એ વન ટી વન ત્યારબાદ આવે છે અગિયાર કે કોઈ પણ પદાર્થની પરમિટિવિટી એટી હોય તો તેની વિદ્યુત સસેપ્ટિબિલિટી ખાલી જગ્યા હશે તેમાં આવશે ઓપ્શન એ સેવન્ટી નાઇન જે બે માઇક્રોફેરાડે કેપેસિટ ધરાવતા કેપેસિટરને પચાસ વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે અને ત્રણ માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને સો વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજ બાદ ધરાવતા પ્લેટનું સંયોજન કરતા બનતા સંયોજનનો બીજું સ્થિતિમાંનો તફાવત ખાલી જગ્યા વોલ્ટ મળશે હવે આ જેટલો સિમ્પલ દેખાય છે એટલો છે એની તમારી ટેક્સ્ટબુકની અંદર આ સૂત્ર જે હું લખું છું એ નથી આવતું સી વન સી સી વન વી વન પ્લસ સી ટુ વી ટુ અપોન સી વન પ્લસ સી ટુ આની અંદર ખાસ કરીને ધ્યાનમાં એ રાખવાનું છે કે સમાન પ્રકારના વીજ બાદ ધરાવતા પ્લેટોનું સંયોજનથી કરતા બનતા એનો મતલબ કે આની અંદર કિંમતો મૂકો એટલે તમને જવાબ મળશે સી એટી તેરમું કારની એક સંગ્રાહક બેટરીનું ઇએમએફ બાર વોલ્ટ છે જો બેટરીનો આંતરિક અવરોધ ઝીરો પોઈન્ટ ચાર ઓમ હોય તો બેટરીમાંથી ખાલી જગ્યા વોટ મહત્તમ ખેંચી શકાય હવે તમને એટલું ખ્યાલ હોવું જોઈએ કે જ્યારે મહત્તમ પાવરની વાત થાય છે ત્યારે આંતરિક અને બાહ્ય અવરોધની કિંમત કેવી થાય સરખી થાય રાઈટ અને આન્સર તો ત્રણસો સાહીઠ આવશે પણ એના માટે જે સૂત્ર છે પીટ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર આની અંદર કિંમતો મૂકી અને તમે જવાબ લાવી શકો છો ચૌદમો ક્વેશ્ચન મિત્રો કેવું છે કે તમને ઓલરેડી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે તમારો ઉદાહરણનો દાખલો છે રાઈટ તમે આખે આખો ક્વેશ્ચન વાંચી શકો છો ડેટા શીખે બધી જ વસ્તુ એ જ છે એની અંદર કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી તો તમને એનું જે ઇક્વેશન ખ્યાલ હોય તો એ કંઈક આ પ્રમાણે થાય છે જે છે આર આર થીટાઇટ ઇઝ ઇક્વલ ટુ આર ઓ વન પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા ઓ બરાબર આની અંદર તમે અલગ અલગ બે ઇક્વેશન બનાવી અને તમને જે પ્રમાણે ખ્યાલ છે કે ટેક્સબુકનો દાખલો છે એટલે આન્સર પણ કદાચ ઘણા લોકોને યાદ હશે એ ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ પાસઠ ડિગ્રી સેન્ટીગ્રેડ એક વિદ્યુત કોષ બે વોલ્ટ જેટલું ઈએમએફ અને ઝીરો પોઈન્ટ એક આંતરિક અવરોધ બીજા વિદ્યુત કોષ ચાર વોલ્ટ જેટલું ઈ અને ઝીરો પોઈન્ટ બે આંતરિક અવરોધ બંને કોષ એકબીજા સાથે સમાંતર જોડતા મળતા સંયોજનનું સમતુલ્ય મૂલ્ય ખાલી જગ્યા વોલ્ટ મળે તો મિત્રો સિમ્પલ કેલ્ક્યુલેશન છે આની તમે તમારી રેફરન્સ બુક ચેક કરશો તો એમાં આપેલું જ છે અને એનો જવાબ આવે છે એટ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ તેત્રીસ સોળમો ક્વેશ્ચન ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા હોય છે તો ચુંબકીય ક્ષેત્રનો જે પણ સ્ત્રોત છે એ છે સદીશ જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત કેવો હોય છે અદિશ એટલે જવાબ આવશે ડી હવે સત્તરમો ક્વેશ્ચન જો તમે વાંચશો તો તમને એક એક લાઈન જો આ રીતે વાંચવા જઈશું એનો મતલબ એમ થાય છે કે આ ઉદાહરણનો એક દાખલો છે અને ઉદાહરણનો દાખલો પણ આખી આખો નથી લેવામાં આવ્યો એનો એક નાનકડો ભાગ લેવામાં આવ્યો છે રાઈટ અને એની અંદર તમને ખ્યાલ જ હશે કે જો તમે એનું સોલ્યુશન કર્યું હશે તેનો જવાબ આવે છે એ ટ્વેન્ટી રેડિયન પર સેકન્ડ ત્યારબાદ અઢારમું પાંચ સેન્ટીમીટર ત્રીજા ધરાવતા અતિ લાંબા તારમાંથી દસ એમ્પી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તારમાંથી वक्र सपाटी थी बे सेंटीमीटर अंतरे कोई विद्युत कोई बिंदु पास विद्युत चुंबकीय क्षेत्र खाली जगह इंटू टेन एस टू माइनस फाइव टेस्ला सूत्र मित्र सीम्पल बी इट इज इक्वल टू म्यू आर इन ब्रैकेट म्यू जीरो आई अपोन टू ए स्क्वे राइट आ रीते सूत्र जे। जे है आनी अंदर जो किमतों है तो किमतों मु मूकता जवाब जो है वन पॉइंट सिक्स राइट वन पॉइंट सिक्स इेन एस टू माइनस फाइव જે ઓપ્શનમાં કે મેચ નથી થતો એનો મતલબ કે આનો ઉપર એક ક્વેશ્ચન માર્ક આપણે મૂકી શકીએ છીએ રાઈટ કે વન આવું સિક્સ આવવું જોઈએ જે નથી આવતો ઓગણીસમા નંબરે જુઓ કે ભારતમાં દિલ્હી પાસે ડિક્લેનેશન ખાલી જગ્યા છે એનો મતલબ એમ થાય છે કે આ નોલેજ બેઝ ક્વેશ્ચન છે તો જેનો અત્યારે સીધો જવાબ અત્યારે લખી નાખશું આપણે કે સી ઓપ્શન ઝીરો ડિગ્રી ફોર્ટી વન મિનિટ ઈ વીસમો ક્વેશ્ચન એક સોલેનોઇડના ગર્ભમાં કોર દ્રવ્યની સાપેક્ષ પરમિયાબિલિટી તમને આપી દીધી છે જે ચારસો છે સોલેનોઇડના આટા ગર્ભ અવાહક વડે જુડા પાડેલ છે અને આટાઓમાંથી બે એમ્પીયર કરંટ આપી દીધું છે તમને જો તેમાં એક મીટર દીઠ એક હજાર આટા હોય મતલબ કે સ્મોલ એન્ડની કિંમત પર તમને આપી દીધી છે તો ગર્ભના દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા એચની કિંમત તમને ખબર છે એન ઇન્ટુ વાય સીધી સીધી તમે અંદર કિંમત મૂકી દો એટલે તમને આન્સર મળી જશે બી બે ગુણ્યા દસની ત્રણ ઘાત એકવીસમું એક હજાર આંટા અને ઝીરો પોઈન્ટ દસ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂંચડાના પરિભ્રમણની ધરીને લંબરૂપે ઝીરો પોઈન્ટ ઝીરો એક ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે છે તો ગૂંચડામાં પેદા થતો મહત્તમ ઇએમએફ સૂત્ર શું છે બહુ સિમ્પલ છે ઇટ ઇઝ ઇક્વલ ટુ એન એ બી ઓમેગા અંદર વેલ્યુ મૂકવો એટલે તમને આન્સર આવી જશે ઓપ્શન નંબર એ ત્રણ પોઈન્ટ ચૌદ મિત્રો બાવીસમો છે એ તો તમને ઉદાહરણના દાખલા પ્રમાણે જ છે કે નીચે આપેલી કઈ લૂપમાંથી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એથી સીથી બી તરફ હશે જેનો ઓપ્શન આવશે સી ચલો બાવીસ પછી આપણે આગળ વધીએ ત્રેવીસમો ક્વેશ્ચન ત્રેવીસમો ક્વેશ્ચન શું છે પ્રેતવનો એકમ કયો નથી મતલબ કે ત્રણ એકમ છે અને કોઈ એક નથી તો પહેલો પણ બીજો અને લગભગ સી સી પણ છે એનો મતલબ અહીંયા ડી આવશે ચોવીસમો બસો વીસ વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ હંડ્રેડ વોટનું રેટિંગ ધરાવે છે તો બલ્બનો અવરોધ ખાલી જગ્યા થશે તો પી ઇટ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આરનો સૂત્ર લગાડીને આરને સૂત્રનો કરતાં બનાવી દઈએ એટલે સીધો તમારો આન્સર મળશે સી ચારસો ચોર્યાસી ઓમ પચીસમાં બસો ત્ર્યાસી વોલ્ટ મહત્તમ મૂલ્ય પચાસ હર્ષ આવૃત્તિ ધરાવતો સાઈન પ્રકારનો બ્લાબ્લાબલા ઘણું બધું છે પણ છેલ્લે એકવાર ચેક કરી લેવાનો તો અનુનાદની સ્થિતિમાં હવે તમને ખબર છે એક્સેલ એક્સી કેવા થઈ જાય કેન્સલ થઈ જાય એટલે અનુનાદ એટલે કે હવે ઇમ્પિડન્સ માટે શું બચ્યું ખાલી આર એટલે વર્ગમૂમમાં શું બચશે તમારો આર સ્ક્વેર જેની આરની કિંમત આપી છે ત્રણ ઓમ એટલે એ બરાબર કેટલા આવી જશે અહીંયા તમને ત્રણ ઓમ મળી જશે ત્યારબાદ વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે આમાંથી શું સાચું છે હા તો કે ભાઈ વાસ્તવિક મતલબ કે આપણે વાત કરીએ છીએ આઈડિયલની બટ પ્રેક્ટિકલ યુઝ માટે એ ઓપ્શન આવશે સત્યાવીસમું સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત ખાલી જગ્યા છે તો કે તો તમને ખ્યાલ જ છે બદલાતું વિદ્યુત ક્ષેત્ર અઠ્યાવીસમું પાર જાંભલી કિરણોની તરંગ લંબાઈ ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી વિસ્તરેલી છે રાઈટ એ આપણે ચેક કરી લઈએ તો એનો આન્સર આવશે ડી ચારસો નેનોમીટર એક પૃથ્વી પોતાની દરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા ચોવીસ કલાક લાગે છે અને પૃથ્વી પરથી સૂર્યને જોતા એક ડિગ્રી જેટલી શિફ્ટ મળે તેના માટે કેટલો સમય લાગે અગિયારમાં ધોરણની અંદર આવે જ છે આ ક્વેશ્ચન સી ચાર મિનિટ જેટલું લાગે છે ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર ત્રીસ કાચના લેન્સ માટે એફ બરાબર પચાસ સેન્ટીમીટર હોય તો લેન્સનો પાવર ખાલી જગ્યા છે તો તમને ખ્યાલ છે કે પીડ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ એ રીતે તમે મૂકતા એ પ્લસ બી ડાયોપ્ટર મળશે એકત્રીસમો કોઈ પ્રવાહીની અંદર એક લેન્સ એક એન બરાબર એક પોઈન્ટ પાંચ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને અદૃશ્ય કરવા માટે તેની પ્રવાહીનો વકરી ભવનાંક ખાલી જગ્યા હોવો જોઈએ તો એટલો જ હોવો જોઈએ જેટલો લેન્સનો છે જે બી બરા એન બરાબર વન પોઈન્ટ પાંચ બત્રીસમાની અંદર જુઓ તો આ તરફ અંતર્ગોળ લેન્સ આપેલો છે અને આ રીતે એફ છે આ રીતે વસ્તુ મૂકી છે એફ અને પી વચ્ચે તો કેવી પ્રતિબિંબ કેવું મળશે આભાસી મળશે કારણ કે સામેની બાજુ છે અને કેવું સીધું અને મોટું તેત્રીસો બે લીટ વચ્ચેનું અંતર ત્રણ એમએમ અને પડદો બે મીટર દૂર રાખવામાં આવે છે જ્યારે પાંચસો ને મીટર તરંગ મહિનો હોય છે તો છલાગા વચ્ચેનું અંતર કેટલું જોવા મળશે તો હવે તો કેલ્ક્યુલેશન પરથી આવશે સી ઝીરો પોઈન્ટ તેત્રીસ એમ એમ જ્યારે અડચણ પહોળની પહોળાઈ તમને ચાર એમએમ આપી તરંગ લંબાઈ લેબડા પાંચસો આપી છે નો મતલબ કે ડિસ્કરપોન લેમ્બડા પરથી તમને આનો આન્સર મળી જશે ડિસ્કર અપોન લેમ્બડાના સૂત્રનો અહીં શું કરશો તમે ઉપયોગ કરશો ઓપ્શન બી બત્રીસ એમ એમ બત્રીસ મીટર માઇક્રોસ્કોપની વિવેદન શક્તિ ખાલી જગ્યા હોય છે નોલેજ બેઝ ક્વેશ્ચન છે સીધે સીધો આન્સર આવી જશે ડી એક પોઈન્ટ બાવીસ લેમડા પર ટુ એન્ડ સાઇન બીટા રાઇટ નોલેજ બેઝ ક્વેશ્ચન છે છત્રીસમો સો વોલ્ટની વોલ્ટના વિદ્યુ વિદ્યુત સ્થિતિમનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડીપ રોગલી તરંગ લંબાઈ કેટલી છે હવે એના માટે તો લેમડાઇડિઝિકો એચ અપોન એમ વી અને ઇવી એટલે કે ઉર્જાની વાત કરીએ તો વન હાફ એમ વી સ્ક્વેર આ રીતે તમે અલગ અલગ ઇક્વેશન મૂકતા જશો અને જેના પ્રમાણે તમને આગળ જતા જે કેલ્ક્યુલેશન મળશે એ કેલ્ક્યુલેશનનો આન્સર આ બે સમીકરણ પરથી તમે મેળવી શકો છો રાઈટ જે તમે જાતે કરી શકશો હવેથી એનો મતલબ એનો આન્સર આવશે સી ઝીરો પોઈન્ટ એકસો ત્રેવીસ નાઇનોમીટર સાડત્રીસ સીઝીએમની થ્રેશોલ્ડ આવૃત્તિ મતલબ કે એફ ઓ તમને આપી દીધી છે જે એક પોઈન્ટ સોળ દસની ચૌદગાદ હર્ષ છે તેનું કાર્ય વિધેય પૂછ્યું છે વર્ક ફંક્શન વર્ક ફંક્શન ફાઇવ ઇઝ ઇક્વલ શું થશે એચ એફ ઓ હવે આની અંદર એચ અને એફ ઓની કિંમતો મૂકો અને જે પણ જવાબ આવશે જૂલમાં આવશે એટલે આપણે શું કરશે એની કિંમત વડે ભાગશું એટલે બે ચૌદ આન્સર ઓપ્શન બી આવશે આલ્ફા કણ કરતાં સોનાના કણનું ન્યુક્લિયસ લગભગ ખાલી જગ્યા ઘણું ભારે છે હવે આ લગભગ કીધું છે બરાબર છે એનો મતલબ કે આપણે સેવન્ટી નાઇન અને બે એ રીતે આપણે જોવા જઈએ તો બી પચાસ ગણા જેવું લગભગ થાય એક્ઝેક્ટલી તો નશ થાય આટલું 39 હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની એ ઊર્જા માઇનસ થર્ટી નાઇન સિક્સ ઇલેક્ટ્રોનનું વોલ્ટ છે આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ખાલી જગ્યા મળશે તો ગતિ ઊર્જા કે ઇટ ઇઝ ઇક્વલ્ડ માઇનસ મોડ ઓફ ઈ થશે રાઈટ માઇનસ મોડ ઓફ ઇની વેલ્યુ કેટલી છે માઇનસ તેર પોઈન્ટ છ એનું પોઝિટિવ માઇનસ સાઇનસ પ્લસ એટલે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોટ સી બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી છે સૂત્ર મૂકીએ વન ઓફ લેમડા ઇઝ ઇક્વલ ટુ આર ઇન બ્રેકેટ બામર સે માટે વન અપોઈન્ટ ટુ સ્કવેર અને લઘુત્તમ કીધી છે એટલે ક્યાંથી આવશે ઇલેક્ટ્રોન ઇન્ફાઇનાઇટથી એટલે વન ઓફોઇન્ટ આલ્ફા સ્ક્વેર આનું હવે તમે સોલ્યુશન મૂકશો એટલે તમને જવાબ કંઈક આ પ્રકારે મળશે સી ફોર બાય આર મિત્રો આ હતું ટ્વેન્ટી ટ્વેન્ટી ગુડસેટનું સોલ્યુશન થેન્ક યુ